આજે ગુજરાતની અંદર જે પરિસ્થિતિ છે જેની અંદર દલા તરવાડીની જેમ ભાજપ હંમેશા મુખ્યમંત્રી શ્રીને મૃદુ અને મક્કમ કહેવડાવે છે, પરંતુ જે પ્રમાણે એક પછી એક કૌભાંડો બહાર આવી રહ્યા છે અને તેમના રાજ્યની અંદર મૃદુ અને મક્કમ નહીં પરંતુ તંત્ર બોધુ અને નાકામ સાબિત થઈ રહ્યું છે. આજે જ્યારે આપણે ઘણા દિવસોથી ભૂતિયા શિક્ષકોની વાત કરી રહ્યા છીએ અને એનો કાંડ ચર્ચાઈ રહ્યો છે, એ જ પ્રમાણે અત્યારે બોગસ શિક્ષક કાંડ પણ અત્યારે એક નજર સામે આવ્યો છે. અને આ જે બોગસ શિક્ષક કાંડ છે એની અંદર આખા ગુજરાતની અંદર અલગ અલગ જગ્યા ઉપર ખોટા સર્ટિફિકેટથી એટલે કે નકલી કાગળોથી અસલી ભરતી કરવામાં આવેલી છે. ખોટા શારીરિક તમે જોયું, વચ્ચે એક આઈએએસ અધિકારી બહેનને પણ આખા દેશની અંદર ખોટા શારીરિક વિકલાંગતાના સર્ટિફિકેટ અને ઓબીસીના સર્ટિફિકેટ દ્વારા આઈએએસની પણ યુપીએસસીની અંદર ભરતી થઈ ગઈ હોય, ત્યારે ગુજરાતની અંદર ખોટા વિકલાંગના સર્ટિફિકેટથી ઘણા બધા વિકલાંગ ઉમેદવારોને નુકસાન કરીને જે લોકો વિકલાંગ નથી એવા લોકોની શિક્ષકોની અંદર ભરતી કરી દેવામાં આવેલી છે. અને એ જ રીતે જ્યારે મહેકમ શિક્ષકોની અંદર હોય તો જે લોકોએ અરજી નહોતી કરી એવા લોકોને પણ પાછલા બારણે શિક્ષક તરીકે એમને નોકરી આપી દેવામાં આવેલી છે, સરકારી નોકરી આપી દેવામાં આવેલી છે અને સરકારી નોકરીની સાથે સાથે તેઓ એનો પગાર પણ લે છે. હું તમને વિગતવાર વાત કરું તો આ વાતના ગૃહમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી સુધી આ વાતને છે એની અરજીઓ લોકોએ કરેલી છે, પરંતુ હજી સુધી એનો કોઈ પણ જાતનો નિર્ણય લેવામાં નથી આવ્યો. ખાસ કરીને ગુજરાતની અંદર જે છે એ 2010ની અંદર ખેડા જિલ્લાની અંદર 141 વિદ્યા સહાયકોની ભરતી બહાર પડી હતી, પરંતુ નવાઈની વાત એ છે કે આ 141 ભરતીની સાથે 23 એવા ઓર્ડર આપવામાં આવ્યા કે જે લોકોએ અરજી પણ નહોતી કરી, અંડરલાઈન કરું છું, જે લોકોએ અરજી નહોતી કરી એવા લોકોને 31 લોકોને ઓર્ડર આપી દેવામાં આવ્યો. વધુમાં આ લોકોએ અપંગતાના ડુપ્લિકેટ સર્ટિફિકેટ રજૂ કર્યા હતા. સામાન્ય પ્રવાહની અંદર પીટીસી વિદ્યા સહાયકમાં 63ને બદલે 67 ઉમેદવારો લઈ લેવામાં આવ્યા અને વિજ્ઞાન પ્રવાહમાં પણ 3 ઉમેદવારોને વધારે લઈ લેવામાં આવ્યા. હવે તમે વિચાર કરો કે સહકારી મહેકમની અંદર 141 સરકારી શિક્ષકનો બજેટ ફાળવાતો હોય તો વધારાના 23 શિક્ષકોનો પગાર બજેટમાં કઈ રીતે એલોકેટ કરવામાં આવે છે ગુજરાત સરકારના, અને કઈ રીતે આ વધારાના 23 શિક્ષકોને છેલ્લા 10 વર્ષથી લાખો રૂપિયાનો પગાર એ સરકાર ચૂકવી રહી છે અને આના લીધે ગુજરાતના બેરોજગારો અને યુવા ધનને અન્યાય થઈ રહ્યું છે એ અલગ બાબત છે. એ જ રીતે વર્ષ 2008ની અંદર સ્પોર્ટ્સ મેરિટના ગુણવત્તાનો ઠરાવ કરવામાં આવ્યો અને છેલ્લા 13 વર્ષથી આપણે જોઈએ છે કે ખેલશે ગુજરાત, રમશે ગુજરાત, જીતશે ગુજરાતના સ્લોગનો હોય છે. આપણે 593 કરોડનું દેશનું સૌથી વધારે બજેટ એ ગુજરાતને જ્યારે ફાળવવામાં આવે છે ત્યારે ખોટા સ્પોર્ટ્સના સર્ટિફિકેટ ઉપર પણ ગુજરાતની અંદર અત્યારે શિક્ષકો જે છે એ છોકરાઓને ભણાવી રહ્યા છે. ગુજરાતની અંદર આમાં કરોડો રૂપિયા વપરાય છે. ગુજરાત કંપની એસોસિએશન નામની આ એક સંસ્થા છે, એ સંસ્થાએ જે છે એ સ્થિતિનો ફાયદો ઉઠાવીને જે તે વખતે એ ઉમેદવારોને સર્ટિફિકેટ આપ્યા હતા અને આ કબડ્ડી એસોસિએશનના સર્ટિફિકેટ ધરાવતા 84 શિક્ષકોની જાણ થતા એમના સર્ટિફિકેટ બોગસ નીકળ્યા હતા. અને જામનગરના શિક્ષણ પ્રશાસને, ફરીથી અંડરલાઈન કરું છું, જામનગરના શિક્ષણ પ્રશાસને તેઓને છૂટા કર્યા હતા, પરંતુ આ જ કબડ્ડી એસોસિએશનના જે સર્ટિફિકેટ છે જેને ખોટા સાબિત થયા હતા, જેના ઉપરથી 84 શિક્ષકોને રદબાતલ કર્યા હતા, છૂટા કર્યા હતા, એના જ એસોસિએશનના સર્ટિફિકેટ ધરાવતા 32 શિક્ષકો, સરકારી શિક્ષકો હાલ ખેડા જિલ્લામાં નોકરી કરીને પગાર લઈ રહ્યા છે. આ બધી બાબતો જે છે એમાં ભૂતકાળમાં ઈડન અને ખેડ બ્રહ્મામાં પણ આવો ભરતી કૌભાંડ થયું હતું, પરંતુ એ વખતે ત્યાંના ડીઈઓ ક્લાર્ક અને 20 જેટલા શિક્ષકો અને સારા સંચાલકો ઉપર એફઆઈઆર કરવામાં આવી હતી અને તેમની પાસેથી પગારથી 3 ગણી વસૂલાત કરવામાં આવી. અને આ જ રીતે ભૂતકાળમાં વિકલાંગતાના
ખોટા સર્ટિફિકેટ જે લોકોએ રજૂ કર્યા હતા એવા 21 ઉમેદવારોને ભરતીમાંથી રૂખસદ કર્યા હતા અને એફઆઈઆર કરવામાં આવી છે. પરંતુ અહીંયા આવું કોઈ પ્રકારનું ખેડા જિલ્લાની અંદર કોઈ જાતનો આવા પ્રકારના પગલાં લેવામાં નથી આવ્યા. ખેડા જિલ્લાની અંદર એ પણ વાત સાબિત થઈ છે કે જે લોકો પસંદગી સમિતિમાં હતા તેમના જ બાળકો જે છે એમને નોકરીમાં લાવવા માટે આ કારસો ઘડવામાં આવ્યો હોય એમ લાગી રહ્યું છે. પશ્ચિમ બંગાળ હરિયાણાની અંદર આવા પ્રકારના શિક્ષકના ભરતી કૌભાંડ થયા હતા, આપણે વ્યાપક કૌભાંડ પણ જોયેલું છે, ત્યારે એની સીબીઆઈ દ્વારા તપાસ કરવાનું કહેવામાં આવ્યું હતું. 2008ની અંદર વડોદરાના તપાસ રિપોર્ટની અંદર એમ જણાવવામાં આવ્યું હતું કે આ કૌભાંડ મોટું હોવાથી આની તપાસ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવી જોઈએ, પરંતુ આજ સુધી તે શક્ય નથી બન્યું. અમરેલી, રાજકોટ, ભાવનગર જિલ્લાઓની અંદર પણ આવા પ્રકારના કૌભાંડની પણ મોટી શક્યતાઓ દેખાઈ રહી છે. આજે તમે વિચાર કરો કે એકમાત્ર ખેડા જિલ્લાની અંદર બેંકમ કરતા 87 શિક્ષકોની ભરતી વધારાની થઈ છે અને સાથે સાથે એમના સર્ટિફિકેટો જે છે એને વડોદરાની હોસ્પિટલ દ્વારા ખરાઈ કરવામાં આવેલા છે કે અમે આવા કોઈ પ્રકારના સર્ટિફિકેટ આપેલા નથી. આ બધાના મારી જોડે ન્યાયિક પુરાવા છે, હું આપને ન્યાયિક પુરાવા આપું છું, એફઆઈઆરની કોપી આપું છું. અને ગુજરાતની અંદર જ્યારે તમે આ રીતે શિક્ષણ સમીક્ષા કેન્દ્ર અને મોટા મોટા નામો આપીને તમે કરોડો રૂપિયાનું સમીક્ષા કેન્દ્રના નામે જ્યારે બજેટ ફાળવતા હોય તો 10-10, 15-15 વર્ષથી આવા બેંકમની અંદર જે લોકો ના હોય એના કરતાં વધારે શિક્ષકો જો આવી ગયા હોય અને સાથે સાથે એમના સર્ટિફિકેટની પણ આવા પ્રકારની જ્યારે આ ગુનાહિત બેદરકારી સરકારના ધ્યાનમાં આવી હોય, ત્યારે ફરીથી એકવાર કહું છું 2008ની અંદર શિક્ષક ભરતીની જે જાહેરાત થઈ હતી એની અંદર કુલ 257 ઉમેદવાર જે છે એમની વાત હતી, પરંતુ મેકમથી વધુ ઉમેદવારની સંખ્યા 64 છે, એટલે 257ની સામે 321 ઉમેદવારને નોકરી આપી દેવામાં આવી. એ જ રીતે 2010ની અંદર શિક્ષક ભરતીની જાહેરાત થઈ હતી એમાં 141 ઉમેદવારોની જાહેરાત થઈ હતી. એ વખતે સ્પષ્ટ લખવામાં આવ્યું હતું કે આનેથી વધારે ઉમેદવારો લેવાના નથી, છતાં પણ મહેકમથી વધારે 23 ઉમેદવારો એમણે લઈ લીધા હતા અને કુલ ભરતી 164 ઉમેદવારની કરી હતી. એક તરફ મહેકમ કરતાં વધારે ભરતી, બીજી તરફ જે ઉમેદવારોએ અરજી પણ નહોતી કરી એવા ઉમેદવારોને નોકરી, અને ત્રીજી તરફ ખોટા સર્ટિફિકેટ, ચાહે તે સ્પોર્ટ્સના હોય કે ચાહે વિકલાંગતાના હોય, આના આધારે હજી પણ ગુજરાતની અંદર શિક્ષકો નોકરી કરી રહ્યા હોય ત્યારે અત્યારે જ્ઞાન સહાયકના નામે વિદ્યા સહાયકોને જે પ્રમાણે હેરાન કરવામાં આવે છે અને જે બેરોજગારોને અન્યાય કરવામાં આવે છે, અમારી માગણી છે કે સરકાર દ્વારા આ કૌભાંડની તપાસ છે એ સીબીઆઈ દ્વારા કરવી જોઈએ. સમગ્ર ગુજરાતની અંદર 2010થી લઈને અત્યાર સુધી જેટલી શૈક્ષણિક ભરતીઓ કરેલી છે તેમના દરેકે દરેક શિક્ષકો જે ઉમેદવાર છે તેમના જે કંઈ પણ એમના સર્ટિફિકેટ્સ છે, ખાસ કરીને વિકલાંગતાના અને સ્પોર્ટ્સ કોટાના સર્ટિફિકેટ, આ બંને સર્ટિફિકેટની ચકાસણી કરીને જે લોકો બોગસ અને નકલી સર્ટિફિકેટ અથવા બોગસ રીતે આ સંસ્થાઓની અંદર જોડાયા છે અથવા સરકારી નોકરી કરી રહ્યા છે તેમને તાત્કાલિક સસ્પેન્ડ કરીને તેમની પાસેથી સરકારી અત્યાર સુધી જે નાણાંનો વ્યવ થયો છે એ પાછા લેવા જોઈએ અને જલ્દીથી જલ્દી જ્ઞાન સહાયકોને એમનો હક મળવો જોઈએ.